गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान नी अंदर प्रकरण चार एटले के आपणू भारतनी राष्ट्रीय चळवळो, जेमा विडियो लेक्चर 3। आपणे अगाउना विडियो लेक्चर नी अंदर चर्चा करी चूक्या हता कि भाई 1857 स्वातंत्र संग्राम जे शुरू थयो ए पहला पण भारत ने आज़ादी अपावा माटे असंख्य नामी अनामी लोकोए अंग्रेजों विरुद्ध चळवळो शुरू करी हती, परंतु आ चळवळो मात्र पोताना पूरती सीमित हती। माटे ए चळवळो में जोईए एवी सफलता तेओने मळी न हती। परिणाम स्वरूप भले 1857 संग्राम में आपणी हार थई होई, परंतु आ हार थी आपणने एक सबक मळे छे, एक सीख मळे छे। त्यार पछी आपणे जोईए तो के 1905 थयेल बंग भंगनुं आंदोलन एक नानो एवो विजय, ए विजयमां आपणने जे सफळता प्राप्त थई छे तेना कारणे तो के पूरा भारतमां जाणे के एक अनन्य मोजू फरी वळ्युं होई, કે જેથી લોકોમાં એક વિશ્વાસ પેદા થાય છે કે એકતાથી આપણે જો અંગ્રેજોની વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરશું તો શ્યોર તેમાં આપણને સફળતા મળશે જ। પરિણામે અંગ્રેજોને ભગાડવા માટે, અંગ્રેજોને આપણા દેશમાંથી દૂર કરવા માટે ધીરે 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 એક પછી એક રાજ્યોમાં જે ચળવળો શરૂ થઈ, તે ચળવળો માત્ર ભારત પૂરતી જ સીમિત ન હતી, પરંતુ ભારતના એવા નાગરિકો, એવા સપૂતો કે જે વિદેશોમાં વસવાટ કરતા હતા પરંતુ તેમનું જન્મભૂમિ તો ભારત જ હતી, તો પોતાની માતૃભૂમિને સ્વતંત્ર કરાવવા માટે, પોતાની જન્મભૂમિને ગુલામીમાંથી આઝાદી મેળવવા માટે વિદેશમાં રહેલા ક્રાંતિકારીઓ પણ વિદેશથી આપણા દેશને આઝાદી અપાવવા માટેના પ્રયત્ન કરતા અને ત્યાંથી આપણને મદદ પહોંચાડતા। તો ચાલો આપણે જોઈએ કે એવા કયા કયા ક્રાંતિવીરો થઈ ગયા કે જે હતા ભારતીય પરંતુ વિદેશમાંથી આપણને મદદ પહોંચાડતા। ઓકે, ચાલો એમાં આપણે જોઈએ તો કે વિદેશમાં ક્રાંતિકારી ચળવળ ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળો શરૂ થઈ હતી। માત્ર આ ચળવળો ભારત પૂરતી સીમિત ન રહેતા વિદેશોમાં પણ ફેલાઈ ગઈ। ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર છેક ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર એટલે કે હાલનું બર્મા, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે જેવા દેશોમાં આ અભિયાન ચાલ્યું હતું અથવા તો આ ચળવળો ચલાવવામાં આવી હતી। વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ક્રાંતિવીરો કે કયા કયા ક્રાંતિવીરો હતા કે જેને વિદેશોમાંથી આપણને મદદ પૂરી પાડી? ઓકે, તો કે ભાઈ જેમાં જોઈએ તો સૌથી પહેલાં શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, સરદાર સિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપકરમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ જેને આપણે ખુદા બક્ષ જે નામથી ઓળખતા વગેરે જેવા ક્રાંતિકારીઓ કે જેઓ વિદેશમાં રહીને પણ ભારતને આઝાદી અપાવવા માટે મહત્ત્વની ભૂમિકા અદા કરેલી છે। જેમાં આપણે જોઈએ તો કે ભાઈ વિદેશમાંથી ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કઈ રીતે કરી? તો કે ભાઈ ભારતના જુદા જુદા ક્રાંતિવીરો કે જેઓ વિદેશમાં વસવાટ કરતા ત્યાં પોતાની સંસ્થાઓ સ્થાપીને એ સંસ્થાઓ મારફત કે ભારતમાં રહેતા, વિદેશોમાં રહેતા ભારતીય વ્યક્તિઓ પાસેથી મદદ મેળવીને રૂપિયા, સહાય, હથિયારો ભેગા કરીને ચોરી છુપીથી ભારતના ક્રાંતિવીરોને પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવતો કેવી રીતે, ચાલો આપણે જોઈએ। વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ મળતો કે ભાઈ ભલે ભારતને આઝાદી અપાવવાની હતી, પરંતુ આ ચળવળ વિદેશોમાંથી પણ શરૂ કરવામાં આવી હતી। જેમ કે
ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોયાના બિસ્તરામાં પિસ્તોલો એટલે કે શસ્ત્ર બંદૂકો ભારત મોકલતા. એમાં બહુ મોટું જાનને રિસ્ક હતું કે જો કદાચ એમાંનો કોઈ પણ રસોઈ બનાવનાર મહારાજ જો પકડાઈ જાય તો એમને અંગ્રેજો દ્વારા સીધું મોતનું ફરમાન કરવામાં આવતું. પણ પોતાના જીવને જોખમમાં મૂકીને પણ આ સાચા દેશભક્તો હતા કે જે પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશને મદદરૂપ થવા માટે કંઈ પણ કરવા તૈયાર હતા. એટલે કે ઇંગ્લેન્ડથી પોતાના જીવના જોખમે બંદૂકો, હથિયારો, શસ્ત્રો જ નહીં મિત્રો, રૂપિયા પણ ત્યાંથી અહીં સુધી પહોંચાડવામાં મધ્યસ્થી તરીકે આ લોકોએ અગત્યની ભૂમિકાઓ ભજવી છે. ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાઇલીની મદનલાલ ધીંગરાએ ભરબજારમાં ગોળી મારીને હત્યા કરે છે. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની એક સંસ્થા સ્થપાઈ કે જેનું પાછળથી લાલા હરદયાલે ગદર પાર્ટી નામ રાખ્યું હતું. આ સંસ્થાનો મુખ્ય હેતુ તો કે વિદેશોમાં રહેતા ભારતીય લોકોમાં દેશપ્રેમ જાગૃત કરી અને પોતાના દેશને આઝાદી અપાવવા માટે શક્ય એટલી મદદ પૂરી પાડવા માટે એમને જાગૃત કરવા માટેની આ સંસ્થા કાર્ય કરતી હતી. 4 ભાષાઓમાં ગદર સાપ્તાહિક અઠવાડિયે એકવાર પ્રકાશિત થતી પુસ્તિકા છાપું, ઓકે, ગદર શરૂ કરાયું કે જેમાં મોટા ભાગે અંગ્રેજો દ્વારા ભારતીય વ્યક્તિઓ ઉપર કેવા કેવા ત્રાસ ગુજારવામાં આવે છે, કેવા અત્યાચારો કરવામાં આવે છે તેના વિશેની સચોટ માહિતી તો કે ભાઈ આ ગદર સાપ્તાહિક દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતો. આ પ્રવૃત્તિઓમાં તારકનાથ દાસ, કરતારસિંહ પણ જોડાયેલા. જર્મનીમાં ચંપકરમણ પિલ્લાએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. એટલે કે જુદા જુદા દેશોમાં જુદા જુદા લોકો કે જે વસવાટ કરતા હતા એ લોકોએ પોતપોતાની રીતે એ દેશોમાં જાગૃતતા લાવવા માટે, દેશપ્રેમ ઊભો કરવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. એટલે કે જર્મનીમાં ચંપકરમણ પિલ્લાએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. ઈરાકને વડુ મથક, મુખ્ય મથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી હતી કે જેથી કરીને તે આપણને પૂરેપૂરા શસ્ત્રો અને મદદ પૂરી પાડતા. એટલે ત્યાંથી આક્રમણ કરવું એ આપણા માટે ઘણું ઇઝી રહેતું હતું. એટલા માટે ૧૯૦૭માં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. મિત્રો, આ રાષ્ટ્રધ્વજ કેવી રીતે બનાવવામાં આવ્યો અને શા માટે બનાવવામાં આવ્યો છે તેની આખી એક વાર્તા આપણે ધોરણ 8ની અંદર બહુ સરસ રીતે સાંભળેલી છે. એટલે અહીં આપણી પાસે સમયની થોડીક મર્યાદા હોવાના કારણે એ વાર્તા ફરીથી રિપીટ કરતા નથી, ઓકે. એટલે કે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સર્વપ્રથમ ભારતના મેડમ કામાએ પોતાના જ સાડીઓમાંથી તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામ ચલાવ સ્વતંત્ર સરકારની રચના કરાઈ. એટલે કે ત્યાંથી અંગ્રેજ સરકારને દૂર કરવા માટે ભારતમાં હુમલો કરી જે જે પ્રદેશો ભારત હસ્તક આવી જશે ત્યાં કામ ચલાવ સરકારની સ્થાપના કરવી, જેમાં બળકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે સામેલ હતા. આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવાના પ્રયાસો કર્યા. એટલે કે આટલા દેશો પાસેથી આર્થિક અને શસ્ત્રોની મદદ મેળવવા માટેના પ્રયાસ કર્યા કે જેથી કરીને આપણને ત્યાંથી જો શસ્ત્ર, હથિયારો અને સૈનિકો તથા જરૂરિયાત પ્રમાણેનો માલ સામાન મળી રહે તો અંગ્રેજોની સામે આપણે વ્યવસ્થિત રીતે લડાઈ લડી શકીએ. તુર્કીના વડા અનવર પાસા અને ગવર્નરને પણ એ સમયે મળેલા. રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબન નામા ષડયંત્ર તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ ખ્રિસ્તીઓની સામે જંગ માંડ્યો એ પકડાઈ ગયું કે ભાઈ એક રેશમી રૂમાલ છે અને એ રૂમાલની અંદર
तो कि शाहीथी लखाण करवामां आव्युं छे के विश्वभरना मुसलमानों एकत्र थाय अने ख्रिस्ती धर्मना जे अनुयायीओ छे के जे आपणो धर्म भ्रष्ट करवा मांगे छे एनी सामे एक जूथ थईने लड़ाई लड़े, शक्य एटलो आ संदेशो मुस्लिम देशोमां फैलावो। पण आनी माहिती अंग्रेजोने पड़ी जाए छे, परिणामे ते आखा आ षड्यंत्रने ज तो के नकामू बनावी दे छे, એટલે કે આખે આખો પ્લાન જે છે એ કેન્સલ થાય છે। રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવારી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી। ઝાર એટલે કે રશિયાનો એ સમયનો રાજા, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવેલું કે ભાઈ ઇંગ્લેન્ડ એ ભારતનું દુશ્મન છે, ભારતને ગુલામ બનાવનારો દેશ છે, તો આવા લોકો સાથે આવી પ્રજા સાથે જર્મનીએ કોઈ પણ રશિયાએ કોઈ પણ પ્રકારની મિત્રતા કેળવવી ન જોઈએ। રશિયાના ક્રાંતિવીર ટ્રોસ્ટિકે તો ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવાનું વચન પણ આપેલું કે ભાઈ ભારતના ક્રાંતિકારીઓએ ભારતને આઝાદી મેળવવા માટે જે કંઈ જરૂરત હશે એ તમામ પ્રકારની જરૂરિયાત મુજબ અમે એમને મદદ કરીશું। બર્મામાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી। ટૂંકમાં જુદા જુદા દેશોમાં જુદા જુદા લોકો દ્વારા પોતપોતાની રીતે ક્રાંતિઓ શરૂ કરવામાં આવી હતી। આ ઉપરાંત કામાગાટા મારુ અને તોસા મારુ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં પ્રેરક બળ પૂરું પાડ્યું કે ભાઈ વિદેશી પ્રજાઓમાં પણ અંગ્રેજો ઇંગ્લેન્ડ પ્રત્યે એક પ્રકારની નફરત ઊભી કરવા આ બે સ્ટીમરોને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી કે ઇંગ્લેન્ડ દ્વારા માલ સામાન ભરેલ આ બંને સ્ટીમરોને મધ દરિયે ડૂબાડવાનો પ્રયાસ જે કરવામાં આવ્યો હતો, જેનાથી એક વાત સાબિત થાય છે કે ઇંગ્લેન્ડ જ વિશ્વ પ્રભુત્વ બનવા માંગે છે। પરિણામે એ બીજી કોઈ દેશો સાથે વ્યાપાર ઉદ્યોગથી ન જોડાય એના માટેની આ એકમાત્ર હલકી પ્રવૃત્તિ કરી છે તેવું સાબિત કરવામાં ભારત સક્ષમ સાબિત થાય છે। પરિણામે વિદેશમાં રહેતા વિદેશી પ્રજાઓને પણ હવે આ દેશો પ્રત્યે નફરત જાગે છે। ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાઝથી ભરેલા 18-24 વર્ષની વય ધરાવતા યુવાનો જ હતા કે ભાઈ મોટાભાગે આ ચળવળોમાં યુવાનોએ મહત્ત્વની અને અગત્યની ભૂમિકાઓ ભજવી હતી। મોતને મુઠ્ઠીમાં લઈ ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્યો તેઓ પાર પાડતા કે ભાઈ પોતાના જીવની પરવા કર્યા વગર હસ્તે મુખે પોતે બલિદાનો આપવા માટે પણ તૈયાર હતા અને જો પકડાઈ જાય તો તેઓ હસ્તે મુખે ફાંસીને માચડે ઇન્કલાબ ઝિંદાબાદ અને વંદે માતરમના ગગનભેદી કે ભાઈ આકાશમાં સંભળાય એવા ઊંચા નારા સાથે ચડી જતા અને એ રીતે મા ભૂમની આઝાદીના ઉમદા ધ્યેયને માટે વીરગતિ પામતા। ટૂંકમાં તો કે ભાઈ આ એ નવયુવાનો હતા કે જે બહુ નાની ઉંમરમાં જ દેશપ્રેમથી રંગાઈ ગયા હતા અને દેશને આઝાદી અપાવવા માટે કોઈ પણ ભોગે કંઈ પણ કરવા માટે તેઓ તૈયાર હતા। દેશને માટે તેઓ મરવા પણ તૈયાર હતા અને મારવા પણ તૈયાર હતા। દેશપ્રેમ જ એમના માટે સંપૂર્ણ હતું। તેમણે જે ઉચિત દેશભક્તિ ત્યાગ અને બલિદાન આપ્યા છે તે યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે કે ભાઈ એમની દેશપ્રેમની જે એક અનન્ય શક્તિ છે એ વર્ષો સુધી આ ભારતની યુવા પેઢી હંમેશા યાદ કરશે કે ભાઈ ખરેખર આ સાચા દેશભક્તો છે કે જેને પોતાના પ્રાણોને બદલે પોતાના પરિવારોને બદલે દેશની આઝાદી માટે જે ચળવળો ચડાવી એ ખરેખર સવિશેષ જોવા અને માનવા લાગી છે। ચાલો મિત્રો, ત્યાર પછીનો નવો મુદ્દો આપણે જોઈએ, એટલે કે મોલે મિન્ટો સુધારા। ઓકે, કે ભાઈ આપણને ખ્યાલ છે મોલે મિન્ટો દ્વારા કે જે અમુક મુસ્લિમ લોકોને પોતાના તરફ કરીને માત્ર અને માત્ર હિન્દુ મુસ્લિમ એકતા તોડવાના ઉદ્દેશ્ય સાથે જ મુસ્લિમ લીગની સ્થાપના કરાવનાર એક મહત્ત્વના અધિકારીઓ હતા કે જે એવું માનતા હતા કે જો ભારતમાં આપણે લાંબો સમય સુધી ટકવું હોય તો હિન્દુ મુસ્લિમ એકતા તોડીશું,
વૈમનસ્ય લડાઈ ઝઘડાઓ ધર્મને લઈને ઊભા કરીશું તો જ આપણે લાંબો સમય સુધી ભારતમાં ટકી શકીશું. એના માટે તેણે ઘણા સુધારાઓ પણ કર્યા હતા. કયા કયા સુધારાઓ કર્યા છે ચાલો એ આપણે જોઈએ. ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી અંગ્રેજોએ હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી વૈમનસ્ય એટલે કે ધર્મને લઈને કરવામાં આવતા ઝઘડાઓ મતભેદો ઊભા કરવા માટે યોજનાઓ ઘડી હતી, જેનું આપણે એક પરિણામ જોયું કે સીધા જ કોંગ્રેસ પક્ષમાંથી મુસ્લિમ ધર્મના લોકો અલગ થઈ અને પોતાનો અલગ પક્ષ એટલે કે મુસ્લિમ લીગની સ્થાપના કરે છે. આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું અને તે વખતે હિન્દી વઝીર મોલ્લે હતા અને આ બંને અધિકારીઓ હેઠળ જે સુધારાઓ કરવામાં આવ્યા તેને મોલ્લે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. આ સુધારાઓની આપણે એક આછેરી ઝલક જોઈએ તો એમાં પહેલો નિયમ એવો હતો કે ભાઈ મુસ્લિમોને પણ અલગ મતાધિકાર પ્રાપ્ત થાય, મુસ્લિમોનું અલગ પ્રતિનિધિ મંડળ મળવું જોઈએ અને મુસ્લિમ લીગને અલગ પક્ષ તરીકેનું માન મળવું જોઈએ. ટૂંકમાં દરેક રીતે મુસ્લિમ વર્ગ જે છે એ હિન્દુ વર્ગથી અલગ પડે એ મુજબના પ્રયાસો તો આ મોલ્લે મિન્ટોએ પૂરા પાડ્યા હતા. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ગાંધીજીનું ભારતમાં આગમન. બહુ સરસ રીતે આગમન વિશેની ચર્ચા પણ આપણે ધોરણ 8ની અંદર કરી ચૂક્યા છીએ કે ભાઈ ગાંધીજી બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરીને ભારત આવે છે અને ભારત પોતાનું વકાલત તરીકેનો વ્યવસાય શરૂ કરે છે. પરંતુ બચપનથીના જ ગાંધીજીને એક પ્રતિજ્ઞા કે હંમેશા સત્ય જ બોલવું, ક્યારેય પણ અસત્યનો સાથ લેવો નહીં. પરિણામે સત્ય બોલવાના આ વચનને કારણે તેઓ મોટાભાગના કેસ હારી જાય છે. ના છૂટકે ગાંધીજીને ભારતમાં કોઈ પોતાનો કેસ લડવા માટે આપતું નથી, જેથી તેમના પિતાના એક મિત્ર કે જેઓ આફ્રિકામાં વસવાટ કરે છે તેમનો એક કેસ લડવા માટે ગાંધીજી તેમના પિતાના કહેવાથી દક્ષિણ આફ્રિકા જાય છે. કાળક્રમે ત્યાં આપણે જોયેલું છે ધોરણ 8ની અંદર કે ભાઈ જેમ આપણે અહીં ભારતમાં જ્ઞાતિના ભેદભાવો છે તેમ વિદેશમાં રંગભેદની એટલે કે કાળા ગોળાની ભેદભાવની નીતિ છે. તો કે ત્યાં આ લડત ચલાવીને ગાંધીજી તેમાં સફળ થાય છે અને એ સફળતા પ્રાપ્ત કરીને ગાંધીજી હવે એક કેસ લડીને ગાંધીજી હવે ભારત પરત ફરે છે. પરંતુ દક્ષિણ આફ્રિકામાં જે રીતે ગાંધીજી તેમના પિતાના મિત્રનો કેસ જીતે છે અને ત્યાં જે રંગભેદની નીતિને નાબૂદ કરે છે, ત્યાં જે સત્યાગ્રહો ચલાવે છે તેની નોંધ વિશ્વ રાજકારણમાં લેવાય છે અને તેની એક ઝલક ભારતમાં પણ જોવા મળે છે. હવે ભારતના લોકોને પણ એક પ્રકારનો વિશ્વાસ બેસે છે કે જે વ્યક્તિ વિદેશમાં જઈને લડત ચલાવી શકે છે અને ત્યાં લડતને સફળ બનાવી શકે છે તો એ વ્યક્તિ ચોક્કસ ભારત આવશે તો ભારતને પણ આઝાદી અપાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે. આમ ભારતના લોકો ગાંધીજીની પ્રતીક્ષા કરે છે. જે દિવસે ગાંધીજી ભારત આવે છે તે દિવસે ભવ્ય રીતે ગાંધીજીનું તો કે એ બંદર ઉપર સ્વાગત કરવામાં આવે છે અને ભારતના મોટાભાગના નેતાઓ તથા આમ પ્રજાઓની એક માંગણી છે કે ગાંધીજી ભારતને આઝાદી અપાવવા માટેની લડતો શરૂ કરે. અંતે ગાંધીજી પણ આ બાબતને સ્વીકાર્ય ગણે છે. ચાલો કેવી રીતે આખો કાર્યક્રમ થાય છે એ આપણે જોઈએ. ભારતમાં ગાંધીજીનું આગમન. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ રીતે લડીને પાછા ફર્યા 1915માં. તેમના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર પાસેથી તેઓ પ્રેરણા મેળવે છે. અહીં મિત્રો મેં તમને 8મા ધોરણમાં એક વાત કહી હતી, વાર્તા, તે પણ તમે યાદ રાખજો કે શા માટે કે ગાંધીજી 7 વર્ષ દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરે છે ત્યારે તેમનો જે પોશાક હોય છે એ સૂટ બૂટ ટાઈ અને ટોપીનો હોય છે.
परंतु एवी कई घटना एवं कई बनाव बने छे के गांधीजी पोताना वस्त्रनो त्याग करे छे। एना माटेनी याद करो, आपणे आखी एक स्टोरी तमने कही हती के गांधीजी कई कई घटनाओ जुए छे ने जेना कारणे गांधीजी कसम खाई छे के ज्यां सुधी मारा भारतना गरीब भाईઓ અને બહેનો ઉપર પૂરતા વસ્ત્ર નહીં આવે ત્યાં સુધી હું પણ મારું શરીર ઢકાય એટલા જ વસ્ત્ર પહેરીશ, ઓકે। તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમંત રાજચંદ્ર પાસેથી પ્રેરણા મેળવે છે। ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી ભારતના મોટા ભાગના રાજ્યો અને પ્રદેશો, ગામડાઓ અને શહેરોને ફરીને ભારતની મુખ્ય સમસ્યા શું છે, શા કારણે અંગ્રેજો આટલા વર્ષથી ભારતને ગુલામ બનાવી અને તેનું શોષણ કરે છે, એનું સાચું કારણ શું છે એ શોધવાનો પ્રયત્ન કરે છે। ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી હિન્દના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો। હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણભૂત ગણીને હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના પ્રયાસો વિચાર્યા કે ભાઈ એવું શું કરીએ કે જેથી કરીને ભારતમાંથી અંગ્રેજો હંમેશને માટે વિદાય થાય, હંમેશને માટે ચાલ્યા જાય। ચાલો મિત્રો, અહીં આપણે આટલું જ રાખીએ છીએ, આગળનું હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું, ઓકે।